बनासकांठा जिल्ला सहित राज्यना विविध जिल्लामां सस्ता अनाजनी दुकानोमांथी सरकारी राशनने बारोबार चाव करी जवाना राज्यव्यापी कौभांडनो अमदावाद क्राइम ब्रांचे पर्दाफाश कर्यो हतो। ત્યારે હરકતમાં આવેલા પુરવઠા તંત્રએ કૌભાંડમાં સંડોવાયેલા 20 સસ્તા અનાજની દુકાનના સંચાલકોના પરવાના 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે। સસ્તા અનાજની દુકાનોનું રાશન બારોબાર ચાઉં કરી જવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં બનાસકાંઠા સહિત રાજ્યના 49 શખ્સો વિરુદ્ધ છેતરપિંડી આચરવા અને વિશ્વાસઘાત કરવા અંગે ગુનો દાખલ કરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 8 શખ્સોની રૂપિયા 1,62,000ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી, જ્યારે બાકીના 41 આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીને પગલે બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ પણ એક્શનમાં આવ્યું છે। જિલ્લા પુરવઠા વિભાગે કૌભાંડમાં સંડોવાયેલ 20 સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામે તપાસ કરવા 10 ટીમોની રચના બાદ આજે આ 20 દુકાનોના સંચાલકોના પરવાના 90 દિવસ માટે મોકૂફ કર્યા છે। જિલ્લા પુરવઠા અધિકારીની કાર્યવાહીથી અનાજ કૌભાંડીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। રાજ્યવ્યાપી અનાજ કૌભાંડનો રેલો બનાસકાંઠા સુધી પહોંચ્યો છે અને એની તપાસ ચાલુ છે। અત્યારે આજે આપણે વાત કરીશું જિલ્લા પુરવઠા અધિકારી સાથે। સાહેબ, જે અનાજ કૌભાંડનો જે મામલો છે, આખી કઈ રીતની તપાસ છે, શું છે આગળ? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે FIR થઈ એમાં બનાસકાંઠા જિલ્લાના 20 દુકાનદારોનું નામ ખુલેલા છે। 20 દુકાનદારોએ જે સોફ્ટવેરનો ઉપયોગ કરી આધાર ઓળખ આધારિત આપણે વિતરણ વ્યવસ્થા હોય છે તેમાં સોફ્ટવેરનો ઉપયોગ કરી કેટલાક રેશનકાર્ડ ધારકોનું અનાજ સગે વગે કરવાની બાબત ધ્યાને આવેલી। બનાસકાંઠા જિલ્લાના જે 20 દુકાનદારો છે એના હાલમાં દરેક રેશનકાર્ડ ધારકની પૂછપરછ થઈ રહી છે અને એની તપાસ ચાલુ છે। સૌથી વધારે જે અનાજ કૌભાંડ છે કયો આગળ કયા તાલુકામાં થયો છે? હાલમાં જે 20 દુકાનદારો પૈકી 16 દુકાનદારો દાંતા તાલુકાના છે, અમીરગઢના 3 અને વડગામના 1 છે। અને જે 20 દુકાનદારો છે એને પ્રાથમિક ધોરણે અત્યારે 90 દિવસ માટે એમના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે। કેટલા સમયથી અનાજ કૌભાંડ ચાલતો છે? હાલમાં ટીમો તપાસ કરી રહી છે, છેલ્લા 1 વર્ષના તમામ ડોક્યુમેન્ટ તપાસ કરી રહ્યા છે અને વ્યક્તિગત જે રેશનકાર્ડ ધારકો છે જે NFSA કાર્ડ ધરાવે છે એના પર્ટિક્યુલર ઘરે ઘરે જઈને પૂછી જવાબ લેવામાં આવશે। અને હાલમાં એ કામગીરી ચાલુ છે, વ્યક્તિગત કે કયા વ્યક્તિનું ઉંચાપત થઈ છે તે વ્યક્તિ જ જણાવી શકશે, એટલે એના દરેક રેશનકાર્ડ ધારકનું વ્યક્તિગત પૂછપરછ ચાલુ રહી છે। કઈ રીતે એમને ટેકનોલોજી સોફ્ટવેરનો ઉપયોગ કરીને અનાજ કૌભાંડ કર્યું છે? જે મુખ્ય માણસ છે એણે સોફ્ટવેર બનાવેલું હતું અને જે આપણા સિસ્ટમમાં આધાર એનેબલ સિસ્ટમ છે આપણી, આધારથી માણસનો અંગૂઠો આપી અનાજ લઈ શકે છે। તો ક્યાંક ને ક્યાંક એ લોકોએ આધારમાંથી સિસ્ટમમાંથી અંગૂઠાની સ્ક્રીન જે ફિંગરની પ્રિન્ટ હોય છે એની ક્યાંક સ્કેન કોપી રાખેલી હશે અથવા કંઈક અલગ રીતે આ લોકોએ સિસ્ટમનો ઉપયોગ કરી પર્ટિક્યુલર અમુક વ્યક્તિઓના કે જે અનાજ ન લઈ જતા હોય એ લોકોના જ આધાર આ લોકોએ આધાર એનેબલ સિસ્ટમથી જે સોફ્ટવેરનો ઉપયોગ કરી અને અનાજની ઉંચાપત કરેલી છે। સવાલ છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અનાજ કૌભાંડ બહાર લાવ્યું છે, પણ સવાલ એક ઊભો થાય છે કે સ્થાનિક લેવલે પુરવઠા વિભાગ દ્વારા આની તપાસ કેમ નહીં કરવામાં આવે, કેમ અહીંથી જ આનું નિયમ મુજબ તપાસ થતી રહેતી હોય છે? પણ જ્યાં જ્યાં આધાર ફેલથી અથવા ઓફલાઈન વિતરણ વધારે થતું હોય એ દુકાન ઉપર ફોકસ અમારો વધારે હોય છે। અત્યારે જે પ્રકરણ ધ્યાને આવેલું છે એમાં આધારથી જ વિતરણ થયેલું છે, આપણી સિસ્ટમમાં આધારથી વિતરણ થયેલું એટલે આધાર ઓનલાઈન સીડિંગ જે કરેલા છે ડેટા એના આધારે વિતરણ થયેલું છે। આપણો ફોકસ ઓફલાઈન અને આધાર ફેલનું જે હતું એના પર હતું અને એ દુકાનો ઉપર આપણે સતત તપાસ કરતા હતા અને ધ્યાન પણ રાખતા હતા। દાંતામાં સૌથી વધારે અનાજ કૌભાંડ થયું છે આપનું કહેવું છે, તો બીજા તાલુકામાં અંદર પણ થયું છે એની બી તપાસ કરી? હા, હાલમાં તપાસ ચાલુ છે, પણ અત્યારે જે 20 દુકાનોના નામ આવ્યા છે એના ઉપર તમામ રેશનકાર્ડ ધારકના નિવેદન લેવાના ચાલુ છે અને મામલતદારશ્રીઓ તમામને આપણે સૂચના આપેલી છે કે ભાઈ આ રેન્ડમલી 5-10 દુકાનો ઉપર 100% ક્રોસ કરી લે અત્યારે, એ પણ તપાસ નજીકના ભવિષ્યમાં આ ટીમો ફ્રી થશે એટલે પણ એ પર તપાસ ચાલુ થશે। અને સિસ્ટમમાં ઓનલાઈન હોય છે એટલે છેલ્લા 1-2 વર્ષથી બી આખો આપણો પાસે ડેટા હોય છે એટલે કોઈપણ દુકાનદારને કોઈપણ રેશનકાર્ડ ધારકની આપણે પૂછપરછ કરી શકીએ છીએ। આ તપાસ ચાલુ છે, પણ અનાજ કૌભાંડ કેટલું ગયું છે એ બહાર થોડું આવ્યું તપાસમાં? હાલ તપાસ ચાલુ છે, 2 દિવસથી તપાસ ચાલુ છે, હજુ તપાસમાં 5-1 દિવસ લાગશે, ત્યારબાદ ખ્યાલ આવશે કે એક્ઝેક્ટ આ લોકોએ કેટલા રૂપિયાના અનાજની ઉંચાપત કરેલી છે। આ અનાજ કૌભાંડમાં કોઈ મોટા માથાવાળાનું બી નામ આવે એમ છે? ના, અત્યારે જે FIR મુજબ છે એમાં 20 દુકાનદારોના નામ છે અને જે સોફ્ટવેર બનાવનાર અને એની સાથે જે મળતિયા હતા એમના નામ છે અને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે એટલે વધુ વિગત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી આપણને મળી શકે।
તો અનાજ કૌભાંડના મામલે તપાસ ચાલુ રહી છે. તપાસ પૂરી થયા બાદ આખો મામલો સામે આવશે, કેટલો અનાજનો કૌભાંડ થયું છે અને જે જે લોકો કૌભાંડ કર્યું છે એમની સામે નોટિસો પણ આપી છે, લાયસન્સ પરવાનો રદ કરવાની પણ તપાસ શરૂ થઈ ગઈ છે. કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.